गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तमे पण मजामां हशो ने आपणे बधा पण मजा, हूँ पण मजामां छो। सौ प्रथम तो विषय छे वाणिज्य व्यवस्था ने संचालन, चैप्टर नंबर 2 संचालन ना सिद्धांतों, जेने अंग्रेजी में प्रिंसिपल्स ऑफ मैनेजमेंट कहेवामां आवे छे। धोरण 12 कॉमर्स, चैप्टर नंबर 2 में संचालन सिद्धांतों में आपणे अर्थ, ख्याल अने स्वरूप, महत्व, भाई अलग अलग जे विचारधाराओ जे छे एमां पण अभ्यास करी गया था। पछी वैज्ञानिक संचालन सिद्धांतों की प्रयुक्तिओ जेमां समय निरीक्षण, गति निरीक्षण अने भिन्न वेतन दर, आवी तमाम प्रवृत्तिओनो आजे आपणे अभ्यास अगाउना लेक्चरमां अभ्यास करी गया हता, जे तमने ख्याल हशे। सौ प्रथम बात करिए तो आज एक खूब सरस मजा प्रश्न है, जे संचालन की विचारधारा। हवे संचालन की विचारधाराओं में घना बदा तज्ञों जोवा मळे छे अथवा तो निष्णातों जोवा मळे छे। तमने ख्याल हशे के कॉलेज में घना बदा विद्यार्थीओ जे छे ए अमुक बीकॉम करता होय, अमुक डॉक्टर होय, ताजे डॉक्टर नी डिग्री जे छे एमां शुं होय तो के अमुक प्रकारनी प्रवृत्तिओ करे छे वर्षो सुधी अने लांबा समयगाळे तेमने सफळता मळे छे पोताना अभ्यासक्रममां। एटले के संचालननी विचारधारा जे छे आजे धंधाकीय कॉमर्स कॉमर्शियल क्षेत्रमां ઘણા બધા પાયાઓ મજબૂત કરવા માટે નિષ્ણાતો ખૂબ જ આગવી મહેનત કરી રહ્યા છે। સંચાલનની વિચારધારા એટલે શું? તો કે ઘણા બધા વ્યક્તિ હોય એ પોતાની વિચારધારાઓ વ્યક્ત કરવા માટે, પોતાની વિચારધારાઓ રજૂઆત કરવા માટે બધાના અલગ અલગ મંતવ્યો જોવા મળે છે। હવે તેમાં સંચાલન ક્ષેત્રમાં સૌપ્રથમ આપણે તો ઇન્ટ્રોડક્શન જાણીએ। સંચાલન ક્ષેત્રમાં થયેલા વિવિધ સંશોધનો હોય, અભ્યાસ હોય, પરિણામ હોય ને આધારે સંચાલન વિચારધારાઓ વિકાસ થયો છે। સમય જતાં અનુસાર વિચારધારાઓ તેના વિશિષ્ટ દ્રષ્ટિ બિંદુએ રજૂઆત છે। આ વિચારધારાઓમાં અનેક સંચાલન શાસ્ત્રીએ લગભગ મત આપી શકે છે, જુદા જુદા સિદ્ધાંતો આપ્યા પછી તેથી તેમને પ્રશાખાઓમાં વિકાસ થયો છે। એટલે કે સંચાલનની વિચારધારાઓ તમને અલગ અલગ જોવા મળે છે। ટૂંકમાં બધાના નિષ્ણાતોના અભિગમો કેવો હોય? તો કે મંતવ્યો બધાના અલગ અલગ હોય છે, પરંતુ જે વિચારમાં દ્રષ્ટિબિંદુ યોગ્ય હોય, યોગ્ય રજૂઆત હોય અને શૈક્ષણિક શાખાઓમાં યોગ્ય દ્રષ્ટિબિંદુ અને પરિણામોની સફળતા જોવા મળે તે વિચારધારા સફળ નીવડે છે। હવે સંચાલન વિચારધારાઓમાં છે ને બેટા ઘણા બધા પ્રકારો આપેલા છે, તેમાંનો પ્રકાર પ્રશિષ્ટ વિચારધારા। પ્રશિષ્ટ વિચારધારામાં શું કહેવાય? કે થોટ્સ ઓફ ક્લાસિકલ થિયરી। પ્રશિષ્ટ એટલે શું? તો કે કંઈક નવું કરવાની જિજ્ઞાસા હોય, તો હવે એમાં શું કીધું? તો કે સંચાલનની વિચારધારા 19મી સદીના અંત સુધી જે વિચારધારાઓ થઈ હતી તે વિચારધારા પ્રશિષ્ટ વિચારધારામાં કહેવામાં આવે છે। તમને ખ્યાલ હશે કે અગાઉના ભૂતકાળના વર્ષોમાં કેવું હતું? તો કે જૂની પુણેની પેટી હતી, માણસો શું કરતા હતા કે વસ્તુના બદલામાં વસ્તુની વેચણી કરતા, અત્યારે કાંઈ પૈસાની સગવડ હતી નહીં। પરંતુ આજના વર્તમાનમાં ધંધાકીય જગતમાં કેવું જોવા મળે છે? તો કે બધી વસ્તુ જે છે, કોઈ પણ વસ્તુની તમે ખરીદી કરો તો નાણાંની જરૂર પડે છે। તો આ બંને બાબતોમાં શું જોવા મળ્યો? તો કે ફેરફાર જોવા મળે છે। પ્રશિષ્ટ વિચારધારામાં શું હોય? તો કે ઘણી બધી બાબતોનું ધ્યાન લેવામાં આવે છે, તેમાં અમુક બાબતો એવી છે કે અમુક વ્યવસ્થાતંત્ર હોય। વ્યવસ્થાતંત્ર એટલે શું? તો કે કોઈ પણ માણસ કામ કરે છે તો એમાં કંઈક ને કંઈક નવી આવડતો હોય, અમુક માણસોને જવાબદારી સોંપવામાં આવેલી હોય, તો પ્રશિષ્ટ વિચારધારાના રચયિતા જે છે હેનરી ફેઓલ અને ફેડરિક ટેલર, આ બંને જે છે એ આધુનિક સંચાલનના નિષ્ણાતો હતા। હવે જે નિષ્ણાતોને શું કીધું? તો કે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ કેવો હોય? તો કે પદ્ધતિ મુજબ બદલાતો રહે છે, તેમાં વિશિષ્ટીકરણ જોવા મળે, ઉત્તેજન પ્રથા જોવા મળે, જવાબદારી અને કાર્ય, તો આવી ઘણી બધી બાબતો જે છે
પ્રશિષ્ટ વિચારધારામાં જોવા મળે છે. ટૂંકમાં પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? તો કે સામાન્ય રીતે કોઈપણ ધંધાકીય ક્ષેત્રમાં મુખ્યત્વે ચાર બાબતો વધારે પડતી જોવા મળે છે. તેની વિચાર પ્રશિષ્ટ વિચારધારામાં કયા બાબતો જોવા મળે? તો કે વિશિષ્ટીકરણ હોય, ઉત્તેજના હોય, વેતન પ્રથા હોય, જવાબદારી હોય. આવી ચારથી પાંચ લગતી બાબતો અમુક જે વ્યક્તિઓમાં જોવા મળશે તેને પ્રશિષ્ટ વિચારધારા કહે છે. એક નાનું એક્ઝામ્પલ લઈ લો. માની લો કે તમારા ઘરમાં મેઇન વ્યક્તિ હશે તમારા ફાધર હશે, બરાબર? તો ફાધર જે છે આખા ઘરની જવાબદારી સંભાળતા હશે. તો જવાબદારી જે છે એ નિભાવતા તો હશે, બરાબર? કામકાજ કરતા હશે. તો તમામ પ્રકારની બાબતો જવાબદારીઓ કોણ સંભાળે? તો કે તમારા ફાધર સંભાળે છે. ઓકે, તો આને પ્રશિષ્ટ વિચારધારા કહે છે. પછીનો પોઈન્ટ છે નવ પ્રશિષ્ટ વિચારધારા, થોટ્સ ઓફ સી ક્લાસિકલ થિયરી. હવે નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? તો કે સંચાલનમાં પ્રશિષ્ટ વિચારધારામાં કેટલીક ખામીઓ રહી ગયેલી હોય. માની લો કોઈ પણ વ્યક્તિ જે છે કામ કરે છે તો કામકાજમાં શું રહી જાય? તો કે અમુક સમયગાળા માટે ભૂલ રહી ગયેલ હોય. તો ભૂલ સુધારવાનું કામ કોણ કરશે? તો કે એના ઉપરી અધિકારી હોય અથવા તો અનુભવી વ્યક્તિ હોય, જેને બને ત્યાં સુધી શું હોય? તો કે ઓછી ભૂલની સંભાવના હોય. તો એ ભૂલનો સુધારો કરવા માટે અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ જે છે નિમવામાં આવ્યા છે. 19મી સદીના અંતભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. હવે ઉદ્યોગોમાં કેવું હોય બેટા? તો કે એકમના ઉદ્યોગોમાં નવી સંચાલનની તરે જરૂરિયાત ઊભી થઈ છે. અને 20મી સદીમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો મોસ્ટ ટાઈમ બીજે એક માર્કમાં એમસીક્યુમાં હોઈ શકે કે નવ પ્રશિષ્ટ વિચારધારાની રચયતા કોણ હતા? તો કે એલ્ટન મેયો હતા. અને ઓર્થોનનો એને શું કર્યો હતો બેટા? તો કે પ્રયોગ કર્યો હતો. વર્તનવાદીઓને વિચારનો જન્મ આપ્યા છે. એલ્ટન મેયો જે છે એ નવ પ્રશિષ્ટ વિચારધારાઓના પ્રણેતા હતા. હવે નવ પ્રશિષ્ટ વિચારધારામાં કઈ બાબતો જોવા મળે? તો કે અવૈધિક વ્યવસ્થાતંત્ર હોય, માનવ વર્તન હોય, માનવ સંબંધ હોય, પ્રેરણા હોય, પ્રોત્સાહન હોય વગેરે તત્વોનો ઉમેરો કરવામાં આવે છે. હવે તમને પ્રશ્ન હતો કે સાહેબ અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે શું? અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે યોગ્ય નિયંત્રણો લાવવા અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું, જેને અવૈધિક વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. ઓકે, એટલે આ વિચારધારામાં શું હોય? તો કે મુખ્યત્વે એલ્ટન મેયો, રેન્સિસ, લિકર્ટ, હસબર્ગ, ક્રિસ, અર્બરિસિસ, મેકગેર્ગર અને માસ્લોનો મુખ્ય યોગદાનકર્તા છે. નવ પ્રશિષ્ટ વિચારધારામાં સંચાલન વિચારધારાની મુખ્ય પ્રશાખાઓને માનવ સંબંધો કે માનવ વર્તનવાદો વિચારધારા, સામાજિક વિચારધારા, સામાજિક વ્યવસ્થાની વિચારધારા મુખ્ય છે. હવે વર્તન સંબંધિત વિચારધારા કીધી. વર્તન સંબંધિત એટલે શું? તો કે પ્રશ્નમાં જ જવાબ છે થોટ્સ ઓફ બિહેવિયર રિલેટેડ. બિહેવિયર અમુક વ્યક્તિઓ તમે જો બહુ ઇંગ્લિશ વધારે સારું એવું બોલતા હોય તો એમ કહેશે કે આ વ્યક્તિનું બહુ બિહેવિયર સારું છે નહીં. બિહેવિયર એટલે શું? તો કે કોઈ પણ માણસ હોય એનું સારું વર્તન હોય અને બીજું કેવું હોય? તો કે ખરાબ પ્રકારનું વર્તન હોય. એમાં ઘણી વખત અનુભવ કરેલો હોય છે કે અમુક વ્યક્તિઓ પાસે તમે સારી રીતે વાતચીત કરો તો શું થશે? તો કે સારી રીતે વાતચીત કરશો તો સારો જવાબ મળશે અને ખરાબ રીતે વાતચીત કરો તો ખરાબ જવાબ મળે. ટૂંકમાં વર્તન જે છે બે પ્રકારે જોવા મળે છે. એવી રીતે વાણિજ્ય ક્ષેત્રમાં તમને મુખ્યત્વે વર્તન સંબંધિત એટલે કે માનવ સંબંધોને મજબૂત બનાવવા માટે અમુક અભિપ્રેરણ હોય, નેતૃત્વ એટલે કે લીડરશીપ. તમને ખબર છે કે રાજ્ય સરકારમાં હોય જે મુખ્યમંત્રી તો એની લીડરશીપ બહુ અમુક લોકોની સારી હોય, અમુક લોકોની જોયો આમ પ્રભાવ ન પડતો હોય. ઓકે, પછી શું કીધું? તો કે ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ કરવામાં આવે છે. વર્તન સંબંધિત વિચારધારા કે વર્તન સંબંધિત વિચારધારામાં શું હોય? તો કે કોઈ પણ સંચાલનમાં અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. આજ કોઈકને કોઈક વ્યક્તિ હશે, બરાબર? બધામાં આવડત કેવી છે? તો કે અલગ અલગ જોવા મળે છે. અમુક વ્યક્તિઓ જે છે ઓછા સમયમાં ખૂબ જ ઝડપી કામ કરે. કેમ? તો કંઈ વર્ષોથી કામ કરે છે તો એનામાં આવડત કેવી છે? ખૂબ જ એકદમ સારી હોય છે. પછી એક નવો શબ્દ એવો અભિપ્રેરણ. હવે અભિપ્રેરણ એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિઓ પાસેથી કામ શીખવાની કળામાં કેવું હોય?
तो के आवड़त हो आवड़त पास अपने प्रेरणा स्त्रोत मे अभिप्रेरण कहवा है। ओके आज ई त्रण टोटल चार मुद्दा है। प्रशिष्ट विचारधारा, नवप्रशिष्ट विचारधारा, वर्तन संबंधित विचारधारा, आधुनिक विचारधाराओ। आधुनिक विचारधारा में केव बेटा तो ईस्वी सन 1960 पची उद्योगों ने धंधाकीय एकमों स्वरूप में परिवर्तन आयु। परिणाम स्वरूप में विशिष्ट प्रकार की अभिगम जरूरियात उभी थी गई। संचालक मात्र धंधा के एकम क्षेत्रों रहे संचालन क्षेत्र विशिष्ट व्यावसायिक वर्ग में आ समय दरमियान उभो थयो। संचालन साथ मनोवैज्ञानिक समाजशास्त्र आंकड़ाशास्त्र गणितशास्त्र कॉम्प्यूटर इन्फॉर्मेशन टेक्नोलॉजी है जेमा आ विचारधाराओं में ओजनल डॉक्टर जॉर्जा टेरी जेवा संचालन शास्त्रीय पोतानो विशेष प्रदान आप्यु छे। आधुनिक संचालन में केवुं होय तो के पहेलाना माणसो है ने जे काम करता हता ने ई अत्यारना वर्तमान समय में कोई व्यक्ति कार्य करी शकतो नथी। एनुं कारण छे के माणसना खाधा खोराकमां फेरफार आवी गयो, कामकाजना समयगाळामां फेरफार आवी गयो। पछी अमुक व्यक्तिमां केवुं तो के सहन शक्ति होय ने टूंकमां आधुनिक संबंधो केवा रह्या तो के मजबूत बनता गया। हवे ई तमने ख्याल केना पड़े तो के संचालनमां मनोविज्ञान आवे। मनोविज्ञान एटले शुं तो के कोईपण माणस होय एना मननुं विज्ञान जाणी शकाय छे। समाजशास्त्रमां केवुं होय तो के इतिहासमां भूतकाळमां जे राजाओ हता बराबर छे युद्ध करता हता, परंतु आजना समयगाळामां केवुं थयुं तो के कंई युद्ध थता नथी। आंकड़ाशास्त्र होय गणित टूंकमां आ बधा विषयों परथी तमने ख्याल आवे के आधुनिक विचारधाराओ घणी बधी बाबतोमां फेरफार जोवा मळे छे। હવે ત્યાર પછીનો પોઈન્ટ પીટર એફ ટ્રગરનું સંચાલન ક્ષેત્ર પ્રદાન। પીટર એફ ટ્રગર જે છે 1909 થી લઈને 2005 સુધી ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે લેખક અને ચિંતક કેળવણીકાર હતા। વૈશ્વિકરણના સમગ્ર ધંધાકીય એકમની વ્યવસ્થા પરિવર્તન થયું તેમાં જેને કાલે સંચાલન નવી પદ્ધતિઓમાં વિકસાવવાની આવશ્યક ઊભી થઈ। પીટર એફ ટ્રગરે મનોસંપત્તિના ધંધાકીય એકમ આપવા માટે હિમાસત કરી હતી। પીટર એફ ટ્રગર એક પ્રખ્યાત હતા। હવે આમાં શું કીધું તો કે સંચાલન સ્વનિયમન કર્યું। 1909 લઈને 2005 સુધી એક સંચાલન શાસ્ત્રી હતા। પીટર એફ ટ્રગર એવું કહેવા માગે છે કે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી હતી, જેને પણ ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમન સિદ્ધાંત પણ કર્યા હતા। તો આ બે બાબતો તમારે ખાસ યાદ રાખવાની છે કે પીટર એફ ટ્રગરે ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમન સિદ્ધાંતોનો પણ ઉપયોગ કરેલો હતો। પીટર એફ ટ્રગર એવું કહેવા માગે છે કે જે આધુનિક સંચાલનના પિતા છે, એક્ઝામમાં એક પણ પૂછાઈ શકે એમસીક્યુમાં, એ પીટર એફ ટ્રગર એ આધુનિક સંચાલનના પિતા હતા। પીટર એફ ટ્રગર એવું કહેવા માગે છે કે આજના વર્તમાન સમયમાં માનવ સંસાધનને મજબૂત બનાવવા માટે આંતર સંબંધોની સ્થાપના કરવામાં આવે છે। આ તમે જો કે કોઈ પણ માણસ હોય બરાબર, કોઈ પણ મોટી એવી કંપની હોય, કર્મચારી સ્ટાફ નહીં હોય તો કામકાજ એ જે છે ધંધાકીય એકમમાં સફળ બનશે નહીં। વર્ષોથી એકના કર્મચારી કામકાજ કરતા હોય કંપનીઓ બરાબર છે, તો એને આવડત હોય કે ના હું ઓછા સમયમાં ખૂબ જ ઝડપી કામ પૂરું કરી શકીશ। તો આવી ઘણી બધી બાબતો એવી છે કે માનવ સંબંધોને મજબૂત કરવા માટે અમુક સ્વનિયમ એટલે કે અમુક જે કર્મચારીઓને શું હોય તો કે એને તાલીમ આપવામાં આવે, પછી અમુક એને યોગ્ય રીતે માર્ગદર્શન આપવામાં આવે તો માર્ગદર્શનથી યોગ્ય શું કરશે તો કે પોતાની જાતે શું કરશે બેટા તો કે નિર્ણય લેશે, નિર્ણયને આધીન જે છે એ કાર્ય કરે છે। ઓકે તો આજે આપણે જે અભ્યાસ કરેલો છે કે સંચાલનની વિચારધારા બરાબર, પ્રશિષ્ટ વિચારધારા હોય, નવ પ્રશિષ્ટ વિચારધારા, વર્તન સંબંધિત વિચારધારા, આધુનિક વિચારધારા, પીટર એફ ટ્રગર સંચાલન ક્ષેત્રે પ્રદાન, તો આ પાંચ બાબતો જે છે તમારે ઘરે એકવાર રીડિંગ કરી લેવાની રહેશે। ઓકે તો આજે આપણે આટલું રાખીએ। અસ્તુ, જય શ્રી કૃષ્ણ।